સૌપ્રથમ તો આજે ભવ્ય રોડ શો દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ નું નામાંકન ભરવામાં આવ્યું. ખૂબ ઉત્સાહ, ખૂબ માનવ મેદની, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નેતાઓ હાજર રહ્યા અને બે વસ્તુ આજે ફલિત થઈ છે. એક કે અમિતભાઈ ના નામાંકન ભરાવાથી ગુજરાતમાં એક ખૂબ અનેરો ઉત્સાહ, અને ચૂંટણીમાં એમ કહેવાય છે કે ઉમેદવારી પત્ર ભરાય શરૂઆત છે, પછી પ્રચાર પ્રસાર, વાતાવરણ ટેમ્પો બનતો હોય છે અને છેલ્લે આખું વાતાવરણ થતું હોય છે. પણ અત્યારથી પહેલે દિવસે ચૂંટણી ભરાવા વખતે આવો વાતાવરણ, આવો ઉત્સાહ, તો આવનારા દિવસોમાં આ ચૂંટણી કઈ દિશામાં જશે ત્યારે હું એમ માનું છું કે જબરજસ્ત ઉત્સાહ છે. ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં આ લોક જુવાર આજે દેખાઈ રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ 4 નામાંકન ભરાણા, તો શરૂઆતથી જ આ વાતાવરણ દેખાડે છે કે નરેન્દ્રભાઈને ફરી વખત વડાપ્રધાન બનાવવા સમગ્ર દેશ આજે તૈયાર થઈને રાહ જોઈને ચૂંટણીની બેઠો છે. આટલું વ્યાપક સમર્થન એ આજે જોવા મળ્યું છે. બીજું કારણ કે એનડીએના આગેવાનો પ્રકાશસિંહ બાદલ, ઉદ્ધવ ઠાકરેજી, રામવિલાસ પાસવાન આ બધા આવ્યા, તો એનડીએ અલાયન્સ એક દિલથી અલાયન્સ છે.
કે ભાઈ એક મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ફોર્મ ભરે છે તો બધા ભેગા આવ્યા, જ્યારે બીજી તરફ મજબૂરીનો એલાયન્સ એ ખુલ્લું પડી ગયું છે. અહીંયા દિલથી જોડાયેલા છે, ત્યાં મજબૂરીથી જોડાયેલા છે. એટલે આજે એક દેશભરમાં એક દિલથી જોડાયેલા એનડીએના ઘટકો એનું પણ ચિત્ર દેખાણું મેસેજ ગયો. આ બે વસ્તુ આજના આ કાર્યક્રમમાં નામાંકન ભરવાના પ્રસંગે એક નોંધનીય છે. ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં 7 ઉમેદવાર બાકી છે, બાકી બધા ઘોષિત કરી દીધા છે. લગભગ બીજી તારીખ સુધીમાં બધા નામાંકન ભરી દેવાના છે. 7 ઉમેદવારોનું પણ ઝડપથી પાર્ટી નિર્ણય કરી રહી છે. કોઈ ગૂંચવાડો નથી, કોઈ કોકડું ક્યાંય ફસાયેલું નથી અને સર્વસંમતિથી બધા ઉમેદવારો ઘોષિત થઈ રહ્યા છે. ઉલટાનું કોંગ્રેસે વાત કરી હતી કે દિવાળીએ તો અમે બધા ઉમેદવાર જાહેર કરી દઈશું, પછી કીધું હતું કે જાન્યુઆરીમાં તો થઈ જ જશે, પેલું લિસ્ટ અમે બહાર પાડશું. આજે એ લોકો ગૂંચવાયેલા અને ફસાયેલા દેખાય છે. આવનારી ચૂંટણી આ દેશ કોના હાથમાં સલામત, એ જ મુખ્ય મુદ્દો રહેશે. અને સૌ માને છે કે નરેન્દ્રભાઈના હાથમાં દેશ સલામત છે અને એને કારણે વ્યાપક જનસમર્થન ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે. આજે ખાસ હું એટલા માટે ઉપસ્થિત રહ્યો છું કે મારો જિલ્લો રાજકોટ લોધિકા તાલુકા પંચાયત વર્ષોથી કોંગ્રેસના અગ્રણીઓ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. પ્રમુખ શ્રી હરિશ્ચંદ્રસિંહ જાડેજા એ આજે ભારતીય જનતા પાર્ટીમાં તાલુકા પંચાયતના બધા સભ્યો સાથે ભાજપમાં જોડાઈ છે. રાજકોટ લોકસભા સીટમાં વિછિયા, જસદણ, વાંકાનેર, કોટડા, લોધિકા આ તમામ તાલુકા પંચાયતો કોંગ્રેસની હતી. એ બધી તાલુકા પંચાયતો આજે ભારતીય જનતા પાર્ટીમાં બધા જોડાઈને ભાજપની બની ગઈ છે. જિલ્લા પંચાયતના પણ કુંવરજીભાઈની હાજરીમાં હમણાં 3-4 દિવસ પહેલા જ 11 સભ્યો કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. એટલે કે કોંગ્રેસ સંપૂર્ણ ધ્વંસ રાજકોટ લોકસભા સીટ ઉપર થઈ ગઈ છે અને મોટા પાયે કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે હજારોની સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાના છે. રાજકોટ જિલ્લા અધ્યક્ષ ડીકે સખિયાજી પણ હાજર છે અહીંયા. એટલે કોંગ્રેસને બહુ મોટો ફટકો, લોધિકા તાલુકા પંચાયત વર્ષોથી કોંગ્રેસનો ગઢ વિસ્તારના આપણા ધારાસભ્ય લખાભાઈ પણ હાજર છે. એ બધાના પ્રયત્નો અને બધાની સાથે લાગણીથી બધા આજે જોડાય છે અને રાજકોટ લોકસભા એ ભારે બહુમત સાથે ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. એટલે આજે તાલુકા પંચાયતના હરિશ્ચંદ્રસિંહભાઈ હાજર છે, ઉપપ્રમુખ ઉમેશભાઈ ફાંભર છે, ઉમેશભાઈ આવી ગયા ઉપરાંત પ્રમુખ જે છે એક પછી આખેસ પહેરાવી આપણે ઉપર આવી જાઓ, ઉમેશભાઈ પાંભર છે અને ધીરુભાઈ ચાવડા, ભગવાનજીભાઈ માટિયા અને જયંતિભાઈ વેકરિયા આ સભ્યો પણ બધા આજે ઉપસ્થિત છે. એની સાથે ત્રણેય સભ્યો પણ આવી જાઓ અને 5 સભ્યો અહીંયા હાજર છે અને એની સાથે અનેક સરપંચો પણ આવેલા છે જેનું લિસ્ટ પછી ઓફિશિયલ યાદી પાર્ટીમાંથી મોકલવામાં આવશે. તો આજે એમના ટેકેદારો સાથે લગભગ 200 વધુ ટેકેદારો સાથે હરિશ્ચંદ્રસિંહ જાડેજા અને ધીરુભાઈ પાંભર, ઉમેશભાઈ પાંભરના આગેવાનીમાં બધા જોડાશે.
તો ઓકે સ્પરા ગઈ પછી સામજીભાઈ ચૌહાણ આવે છે બધા વિનંતી કરીએ કે કેસ પેડાવી અને હરીશચંદ્રસિંહ જાડેજા એમનો ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરો ભારત દાદાજી વર્ષોથી અમે સાથે અમે મિત્રો બધા જૂના કોલેજમાં બધા ભેગા બહુ કામ કર્યું ભાજપ પ્રમુખ પણ હાજર છે અહીંયા સરપંચો બધા સરપંચો લખવા બધા બેસાડો પછી આવું છું મનસુખભાઈ બોલાવી લો તમે મનસુખભાઈ છે હા મનસુખભાઈ છે મનસુખભાઈ ને બોલાવી ના ના જૈન મનસુખભાઈ શામજીભાઈ અંદર મોકલી દો શામજીભાઈ અંદર આવતા બાકી બધા પાછળ આવી જાઓ બાકી પાછળ જિલ્લા પ્રમુખ મનસુખભાઈ મનસુખભાઈ આવે એટલે ચાલુ કરી પછી કરો ત્યાં શું કરું છું બીજા એક બે નામ મૂકી છે સંજીભાઈ નારે ત્રણ કોઈન્ટ એટલે બીજા ત્રણ મેળવવાના છે તૈયાર છે પ્રશાંતભાઈ
આજે સૌરાષ્ટ્ર વિસ્તારના ખાસ કરીને સુરેન્દ્રનગર વિસ્તાર લોકસભા શામજીભાઈ ચૌહાણ કે જેઓ કોળી આગેવાન છે, પૂર્વ ધારાસભ્ય સંસદીય સચિવ અને આપણા વર્ષોથી એ વિસ્તારમાં કોળી સમાજ માટે અનેકવિધ કામ કરતા એવા આગેવાન શામજીભાઈ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર લોકસભામાં પણ 3 તાલુકા પંચાયત લીમડી, સાયલા અને ચુડા એ કોંગ્રેસની તૂટી છે, બધા ભાજપમાં ભળી ગયા છે. 5 જિલ્લા પંચાયતના સભ્યો હમણાં જ કુંવરજીભાઈની હાજરીમાં ત્યાં 5 જિલ્લા પંચાયતના સભ્યો પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને જિલ્લા પંચાયત ભાજપની બની છે. એટલે સુરેન્દ્રનગર લોકસભામાં પણ કોંગ્રેસ સંપૂર્ણ ધ્વંસ થઈ ગઈ છે, હજી તૂટતી જાય છે. આજે અનેક ટેકેદારો લઈને શામજીભાઈ કોળી સમાજના અનેક આગેવાનો ખાસ કરીને એમની સાથે વાઘજીભાઈ, હેમંતભાઈ અને નાથાભાઈ આ બધા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને સુરેન્દ્રનગર લોકસભા જંગી બહુમતીએ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે કટિબદ્ધ બની છે. એટલે શામજીભાઈને આજે અમે પ્રવેશ આપીએ છીએ અને આવનારા દિવસોમાં જે કુંવરજીભાઈ જસદનની ચૂંટણી જીતા પછી એક મોટું સંમેલન ચોટીલામાં કરેલું કોળી સમાજનું, 1,00,000થી વધુ લોકો એ સંમેલનમાં હતા. ત્યારથી જ એક રાજકીય નવો વળાંક સૌરાષ્ટ્રના રાજકારણમાં આખો ઊભો થયો છે અને અનેક કોળી નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને પાર્ટીની શક્તિમાં વધારો ઉમેરો આ બધા લોકો દ્વારા થઈ રહ્યો છે, જેની અસર સૌરાષ્ટ્રની બધી સીટો ઉપર વ્યાપક થવાની છે અને સૌરાષ્ટ્રની બધી સીટો ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીએ જીતશે. ચાલો કઈ એટલા માટે ખાસ બધાને બોલાવ્યા હતા. શામજીભાઈ પટેલ ઇન્ડિયા ને ફોન કર્યો, સાહેબ તો મળવા ગયા.